ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ તેર જૂને દક્ષિણ ગુજરાતથી દીવ વેરાવળ સુધી ચોમાસું પહોંચી ગયું છે તો આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે આજે અને આવતીકાલે કયા કયા જિલ્લામાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે અને હવામાન વિભાગ દ્વારા બીજી શું આગાહી કરવામાં આવી છે જો વિડીયો આપને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને વરસાદને લગતી કોઈ પણ અપડેટ સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે આ વર્ષે સામાન્ય તારીખ કરતાં ચોમાસું બે દિવસ અગાઉ ગુજરાતમાં પહોંચી ગયું છે હાલમાં અરબી સમુદ્રમાં યુએસી સક્રિય છે જેને કારણે છૂટો સવાયો વરસાદ પડી રહ્યો છે અને છેલ્લા કલાકમાં વરસાદ નોંધાયો છે આવનાર દિવસોમાં હજુ વરસાદ એક્ટિવિટી સારી જોવા મળશે તેવા સંજોગો વેધર ડેટા જણાવી રહ્યા છે આજે રાત્રે ઉત્તર પશ્ચિમ સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાત અને અન્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ એક્ટિવિટી જોવા મળશે જો કે આજે દિવસ દરમિયાન કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાયો છે આજે જે વિસ્તારમાં વરસાદ પડ્યો છે તેમાં આવતીકાલે થોડો ઘટાડો થઈ શકે છે હાલમાં અરબી સમુદ્ર બંગાળની ખાડી કરતા થોડી મજબૂત છે જેના કારણે ગુજરાતને સારો લાભ મળી શકે છે હવામાન વિભાગની આગાહી મુજબ વલસાડ સુરત ડાંગ નવસારી તાપી અને અન્ય જિલ્લા સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ચોમાસું પહોંચી ગયું છે હવામાન વિભાગ દ્વારા આવનાર બે દિવસ સુધી મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ આવનાર પાંચ દિવસ સુધી વરસાદી માહોલ ગુજરાતમાં સવાયેલો રહેશે તેવું પણ જણાવવામાં આવ્યું છે સૌરાષ્ટ્રમાં જુનાગઢ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં આવનાર પાંચ દિવસ સુધી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી નવસારી ડાંગ અને નર્મદા જિલ્લામાં હળવા મધ્યમ વરસાદ ની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત રાજકોટ જામનગર કચ્છ પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં આવનાર બે દિવસ માટે આગાહી કરવામાં આવી છે